માતીનો છોકરો. અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો, બહુ નાનો હતો. અમે તેને કારકેતા શીખવ્યું અને 1.5 વર્ષે તેને સૂતરમાંથી એક તાકો તૈયાર થયો. તાકો જોઈને છોકરો નાચતો નાચતો કહે, મારી માતીને આપીશ, મારી માતીને આપીશ. એના મુખ ઉપરનો મલકાટ નિહાળી મને થયું, આ છોકરાને માતી ઉપર કેટલો સ્નેહ છે. હું જાણતો હતો કે માતી તે બાળકની માં નથી, એ છોકરાની માં મરી ગઈ તેથી માતીએ તેને ઉછળીને મોટો કર્યો હતો. બાળકનો માતી પરનો સ્નેહ દેખાતો હતો, પણ માતીને બાળક માટે કેટલો સ્નેહ છે તે જોવા જવાનો મને વિચાર આવ્યો. એકવાર બાળકોને લઈને અમારે પ્રવાસે જવાનું થયું. માતીને ગામ અમે તો ઉપડ્યા, માતીને ઘેર હું ગયો. તેને મને પ્રેમથી આવકાર્યો, ફાટી તૂટી એક ગોદડી પાથરી આપીને હસ્તે મુખે સામે બેસી તે વાતો કરવા લાગી. ત્યાં 6-7 વર્ષનો એક છોકરો આવીને ધબ થઈને તેના ખોડામાં પડ્યો. બાઈ તેને ખસેડવા ઘણુંય કરે, પણ પેલો તો વધારે ને વધારે વળગેલો રહે. મેં પૂછ્યું, આ કોણ છે? માતી કહી, પાણ્યાનો છોકરો. મેં ઉછરેલો. મેં પૂછ્યું, કેમ તારે કેમ ઉછરો પડ્યો? બાઈ કહી, તેની માં સુવાવડમાં મરી ગઈ ને બાળકને આપણાથી રેડું છોડાય. માતી સુયાળી હતી. સીઠે શું આલ્યું? આલે શું? મેં કંઈ જ લીધું નથી મહારાજ, વખતે મફત આપે તેથી ભૂલે ચૂકી તેની દુકાનના ઉંબરે ચડી નથી. બાઈએ ખુમારીથી જવાબ પાડ્યો. ત્યારે આ બાળક સાજું માંદું થાય ત્યારે દવા દારૂ અંગે શું કર્યું? મારા મનમાં તો હજી આ બધું કોયડા રૂપ જ હતું. થોડી વાર અટકીને બાઈ કહી, એ શું બોલે મહારાજ, એવા કેવા છોકરા ઉછેરીએ કે માંદા થાય? માંદા થાય તો કાંડું ન કાપી કાઢીએ? મારું તો એકેય છોકરું કોઈ દી માંદું પડ્યું નથી. માંદા પડે તેવા છોકરા ઉછેરે જ સીધ ને. રવિશંકર મહારાજ વ્યાસ.